સપોઝ કોઈક નવું વ્યક્તિ છે જે પડદા પર જોઈને, એને તો બહુ ગ્લેમર, આપણને બધાને લાગે કે હું એક્ટર બની જઈશ તો ફેમ મળશે મને, મારી આજુબાજુ બધા સેલ્ફી લેતા હશે, પણ એટલું ઈઝી છે ખરું? અથવા તો ક્યાંથી શરૂઆત કરવી જોઈએ કોઈએ? સૌથી પહેલા તો છે ને, જેને પણ એક્ટર બનવું હોય ને, એને બહુ જ બધી ધીરજ રાખવી જોઈએ. આપણા સેટ ઉપર ધર્મેન્દ્ર ગોહિલ છે કે રોનક કામદાર છે, શ્રદ્ધા ડાંગર છે, આ બધા અત્યારના કલાકારો. એની જોડે ફિરોઝ ઈરાની આ ફિલ્મમાં હતા, તો બહુ સિનિયર એક્ટર. એમણે તો એક આખો સુવર્ણકાળ ગુજરાતી ફિલ્મોનો જોયેલો. એ અત્યારે સેટ ઉપર અમારી સાથે હતા. અરે, એમની એનર્જી તમે જુઓ ને, તમને એવું થાય કે આ માણસ, એમને કઈ જ જરૂર એવી નથી, પણ એમનું પેશન છે એમની એક્ટિંગ. એટલે એમણે એક વસ્તુ અચીવ કરી લીધી છે. એમણે તો બહુ બધું અચીવ કરી લીધું છે કે એમને હવે એ અમુક વસ્તુઓ કરવાની જરૂર નથી, પણ તેમ છતાંય એ બધાની સાથે સેટ ઉપર એટલા જ મળતાવડા, એટલા જ ડાઉન ટુ અર્થ, અને કંઈ પણ કરવાનું હોય તો ના, એમને કશું જ. અમિતાભ બચ્ચન એમને નથી થયા કદાચ, કારણ કે આટલી મહેનત, એ ડેડિકેશન. તો એ બધી વસ્તુઓ જ્યારે તમે નજીકથી જોઉં ત્યારે એવું થાય કે જે લોકોને ખબર નથી, એટલે એક્ટર બનવું એ તમારું સપનું હોય તો એ પૂરું કરવું જ જોઈએ, અને એના માટે ડેડિકેશન અને ફોકસ રાખી અને ધીરજ રાખવી પડે તો થાય. ખાલી ગ્લેમર જોઈ અને એક્ટિંગમાં ન આવવું જોઈએ.